કેમ છો બાળ મિત્રો? અંગ્રેજીમાં ગયા પીરિયડમાં આપણે સ્વર અને વ્યંજન ની થોડી ઘણી ઓળખ સમજી ગયા, બરાબર? કે આપણા એબીસીડી એટલે કે આલ્ફાબેટ 26 છે. તો ગુજરાતીમાં સ્વર કોને કહેવાય અને અંગ્રેજીમાં સ્વર અને વ્યંજન કહેવાય કોને કહેવાય તે આપણે ગયા પીરિયડમાં જોઈ ગયા. તો આપણા અંગ્રેજીમાં 26 મૂળાક્ષરો એટલે કે જે એબીસીડીના 26 અક્ષરો છે તેમાંથી સ્વર 5 છે. તો કયા કયા છે? તો એ, ઈ, આઈ, ઓ અને યુ. આ જે 5 અક્ષરો છે તેને સ્વર કહેવાય. અને જે 26માંથી 5 બાદ કરતા જે 21 મૂળ અક્ષર રહે છે તેને વ્યંજન કહે છે. તો તેમાં કયા કયા અક્ષરો આવશે? તો બી, સી, ડી, એફ, જી, એચ, જે, કે, એલ, એમ, એન, પી, ક્યુ, આર, એસ, ટી, વી, ડબલ્યુ, એક્સ, વાય અને ઝેડ. હવે તમે જોઈ શકો છો કે વ્યંજન એટલે કે જે આપણા એબીસીડીના જે 26 અક્ષરો છે તેમાંથી આ 5 અક્ષરોને બાદ કરતા જે અક્ષરો વધે છે તેને વ્યંજન કહેવાય. હવે વ્યંજનમાં જોશો તો તમે આ 5 કોઈ અક્ષરોમાં તમે દેખી શકશો નહીં. તો 5 સ્વર યાદ રાખશો એટલે તમને વ્યંજન આપોઆપ ખબર પડી જશે. તો કેટલાક ઉદાહરણો પરથી જોઈએ. નીચે આપેલા સ્પેલિંગમાંથી સ્વર પર ગોળ કરો. નીચે કેટલાક સ્પેલિંગ આપેલા છે તેમાંથી કયો આલ્ફાબેટને સ્વર કહેવાય તો તેના પર આપણે ગોળ કરવાનું છે. તો પહેલો સ્પેલિંગ છે બી એ ટી. હવે બી એ ટીમાં 3 મૂળાક્ષરો છે, બી છે, એ છે અને ટી. તો બી એ તો વ્યંજન કહેવાય. તો એ, તો એ શું આવશે? સ્વર, બરાબર? એટલે આપણે એ પર ગોળ કરીશું. અને છે ટી, તો ટીને પણ વ્યંજન કહેવાય. બીજો સ્પેલિંગ છે સી એ ટી. તો સી, તો સી પણ વ્યંજન કહેવાય. એ, તો એને આપણે સ્વર તરીકે ઓળખીશું એટલે એ પણ ગોળ કરીશું. અને ટી, તો ટીને પણ વ્યંજન કહેવાય. ત્રીજું છે જી યુ એન. જી યુ એનમાં જી, તો જોઈ શકો છો જી એ વ્યંજન કહેવાય. યુ, તો યુને આપણે સ્વર કહીશું તો આપણે યુ પર રાઉન્ડ કરીશું. એના પછી છે એન. એનને શું કહેવાશે? વ્યંજન, બરાબર? માટે એના પર ગોળ કરીશું નહીં. કેમ? કેમ કે અહીં સ્વર પર ગોળ કરવાનું છે. એના પછી છે એમ એ એન. તો એમ એ વ્યંજન કહેવાય. એ, તો એને શું કહેવાય? સ્વર. માટે આપણે એ પણ અહીં ગોળ કરીશું. એના પછી છે એન. તો એન એ વ્યંજનમાં આવે. એના પછી છે એચ ઈ એન. તો એચ એનમાં એચ, તો એચ પણ વ્યંજન કહેવાય. ઈ, તો આપણે જોઈ શકીએ છીએ ઈને સ્વર કહેવાય માટે ઈ પર આપણે ગોળ કરીશું. ત્યાર પછી છે એન. તો એન, એને આપણે વ્યંજન કહેવાય માટે તેના પર ગોળ કરશું નહીં. એના પછી છે એલ આઈ ડી. તો એલ, તો એલ શામાં આવશે? એલ વ્યંજનમાં. આઈ, તો આઈ આવશે સ્વર. તો એના ઉપર આપણે રાઉન્ડ કરીશું. એના પછી છે ડી. તો ડી પણ આવશે વ્યંજનમાં માટે એના પર ગોળ કરશું નહીં. એના પછીનો સ્પેલિંગ છે બી ઓ એ ટી, બોટ. તો પહેલો છે બી, તો બી વ્યંજન કહેવાય. પછી છે ઓ, તો ઓને આપણે સ્વર કહેવાય માટે આપણે ઓ પર રાઉન્ડ કરીશું. એના પછી છે એ, તો એને પણ સ્વર કહેવાય માટે એ પણ રાઉન્ડ કરીશું. ત્યારબાદ છે ટી. તો ટી એ વ્યંજન કહેવાય માટે ટી પર આપણે ગોળ કરશું નહીં. એના પછી છે ટી ઓ વાય. તો ટી, તો ટી એ વ્યંજન છે. ઓ, ઓ સ્વરમાં આવશે માટે ઓ પર રાઉન્ડ કરીશું. એના પછી છે વાય. તો વાય એ વ્યંજન કહેવાય માટે આપણે તેના પર રાઉન્ડ કરીશું નહીં. એના પછી છે ઝેડ. તો ઝેડ એ વ્યંજન કહેવાય માટે એના પર ગોળ કરી શકાય નહીં. એના પછી છે આઈ. તો આઈ શામાં આવે છે? સ્વરમાં. તો આપણે આઈ પર રાઉન્ડ કરીશું. એના પછી છે પી. તો પી કહેવાય વ્યંજન માટે એના પર ગોળ કરીશું નહીં. એના પછીની જો ઉદાહરણ જોઈએ તો નીચે આપેલા સ્પેલિંગમાંથી વ્યંજન પર ગોળ કરો. આગળની એક્સરસાઇઝમાં આપણે સ્વર પર રાઉન્ડ કર્યા.
તો હવેની જે નીચેની એક્સરસાઇઝ છે તેમાં વ્યંજન બરાબર સ્વર નહીં પણ વ્યંજન પણ ગોળ કરવું કરીશું. પહેલું છે રેડ, RED. તો પહેલું છે આર, તો આર વ્યંજન કહેવાય માટે એના પર રાઉન્ડ કરીશું. ઈ સ્વર કહેવાય એટલે એના પર રાઉન્ડ કરવાનું નથી. એના પછી છે ડી, તો ડી પણ વ્યંજન કહેવાય માટે એના પર પણ રાઉન્ડ કરીશું. એના પછી છે બી ઓ વાય, તો બી, બી વ્યંજન કહેવાય માટે એના પર રાઉન્ડ કરીશું. એના પછી છે ઓ, તો ઓ સ્વર કહેવાય માટે એના પર રાઉન્ડ કરીશું નહીં. ત્યારબાદ આવે વાય, તો આપણે વાય પર રાઉન્ડ કરીશું. વ્યાય વાય એ વ્યંજનમાં આવે. ત્રીજું છે જે ઓ વાય જોય, તો જે, જેને વ્યંજન કહેવાય માટે અહીં જે પર રાઉન્ડ કરીશું. એના પછી છે ઓ, ઓને કહેવાય સ્વર, એના પર રાઉન્ડ કરવાનું નથી. કેમ? કારણ કે અહીં વ્યંજન પર ગોળ કરવાનું છે. એના પછી આવે વય, તો વય વ્યંજન કહેવાય માટે એના પર રાઉન્ડ કરીશું. નેક્સ્ટ છે એચ એ ટી હેટ, તો પહેલો શબ્દ છે આલ્ફાબેટ છે એચ, તો એચ વ્યંજન કહેવાય માટે તેના પર ગોળ કરીશું. એના પછી છે એ, તો એ સ્વર કહેવાય માટે એના પર રાઉન્ડ કરીશું નહીં. ત્યારબાદ છે ટી, તો ટી એ વ્યંજન કહેવાય માટે તેના પર ગોળ કરીશું. નેક્સ્ટ છે BED બેડ, તો BED બેડમાં પહેલો મૂળાક્ષર છે બી, બી વ્યંજન કહેવાય માટે તેના પર ગોળ કરીશું. એના પર છે ઈ, પછી છે ઈ જે સ્વર કહેવાય, અને એના પછી છે ડી, તો ડીને વ્યંજન કહેવાય માટે તેના પર પણ ગોળ કરીશું. એના પછી છે TAP ટેપ, તો TAP ટેપમાં ટી એ વ્યંજન છે માટે તેના પર ગોળ કરીશું. એના પછી છે એ, એને સ્વર કહેવાય માટે તેના પર ગોળ કરશું નહીં. ત્યારબાદ છે પી, તો પી વ્યંજન કહેવાય માટે તેના પર ગોળ કરીશું. નેક્સ્ટ છે ડી ઓ જી, ડી ઓ જીમાં ડી વ્યંજન કહેવાય, ઓ સ્વર કહેવાય અને જી વ્યંજન કહેવાય માટે ડી અને જી પર રાઉન્ડ કરીશું. નેક્સ્ટ છે વી એ એન વેન, તો વી એ એન વેનમાં વી વ્યંજન કહેવાય, એ સ્વર કહેવાય અને એન વ્યંજન કહેવાય માટે વી અને એન પર રાઉન્ડ કરીશું. ત્યારબાદ છે MOP મોપ, તો એમાં એમ વ્યંજન કહેવાય, ઓ સ્વર કહેવાય અને પી પણ વ્યંજન કહેવાય, તો કયા અક્ષર પર રાઉન્ડ કરીશું? તો એમ અને પી. તો આમ સ્વર અને વ્યંજન ઓળખવા ખૂબ જ સહેલા છે. માત્ર જો તમે સ્વર, જે પાંચ સ્વર યાદ રાખશો, તો એના સિવાયના બાકી જે 21 મૂળાક્ષર છે બધા વ્યંજન છે. માટે તમારે માત્ર પાંચ સ્વર ખાસ યાદ રાખવાના છે. આઈ હોપ કે તમને સમજ પડી ગઈ હશે. થેન્ક યુ.